વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર બેમાં દાખલા નંબર ચૌદ ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં એક ભાગીદારી પેઢીમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે એટલે આપણને અહીંયા દાખલામાં એવું કીધું છે કે જે ભાગીદારો છે ધર્મ અને કર્મ એ નફો નુકસાન એમના મૂડીના પ્રમાણમાં વહેંચે છે એટલે આપણે એમનું મૂડીનું પ્રમાણ શોધી અને નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરવું પડે તો રકમમાં જુઓ એમના મૂડી ખાતા આપણને આપ્યા છે ધર્મ એક લાખ ચાલીસ હજાર અને કર્મ એક લાખ વીસ હજાર તો આપણે શું કરવું પડે એક લાખ ચાલીસ હજાર અને એક લાખ વીસ હજારનું પ્રમાણ નક્કી કરવું પડે તો તમે જુઓ કે પહેલાં તો બંનેમાંથી ચાર ચાર મીંડા ઉડી જાય એટલે કેટલા વધે ચૌદ અને બાર એટલે ચૌદ જેમ બાર થાય કોમન બે વડે ભાગ ચલાઈએ તો સાત અને છ એટલે એમનું મૂડીનું પ્રમાણ કેટલું કહેવાય સાત જેમ છ એટલે નફા નુકસાનનું પ્રમાણ પણ કેટલું કહેવાય સાત જેમ છ ચલો હવે તમને કાચું શરૂ આપેલું છે બરાબર અને નીચે હવાલા આપેલા છે માં પહેલો હવાલો જોઈએ આખર સ્ટોક એકવીસ હજાર છે જેમાં સ્ટેશનરીનો સ્ટોક બે હજાર સમાયેલો છે હવે આખર સ્ટોકની તો બે અસર આપણે ડાયરેક્ટ જ આપીશું પણ સ્ટેશનરી ખર્ચ આપેલો છે તો આપણે એને શું સોરી સ્ટેશનરીનો સ્ટોક આપેલો છે એટલે આપણે એને સ્ટેશનરી ખર્ચ ઉપર ટીક કરવો પડે તો સ્ટેશનરી ખર્ચ ઉપર એક ટીક કરીશું યંત્રો પર ઘસારાનો દર વધારીને દસ ટકા કરવાનો છે હવે યંત્રો પર ઘસારનો દર વધારવાનો છે તો તમે જો દાખલામાં તમને યંત્રોએ આપેલા છે ને એનો ઘસારોએ આપેલો છે તો એ બંને ઉપર ટીક કરીશું એટલે જે આ જૂનો ઘસારો છે આપણે પ્લસ કરીને પછી નવો ઘસારો ગણવો પડશે ત્યાર પછી એક હજારનું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાઈ ગયું છે હવે એક હજારનું ઉધાર વેચાણ છે પણ ભૂલથી આપણે એને ખરીદ પરતમાં નોંધેલું છે હવે ખરીદ પરતમાં વધેલું છે એટલે ખરીદ પરત એટલે ખરીદીમાંથી માઇનસ થયેલું હોય એટલે એમાં આપણે પ્લસ કરવું પડશે એટલે ખરીદી પર ટીક કરવાનું અને લેણદારો ઉપર લેણદારોની જગ્યાએ અહીંયા દેવું શબ્દ આપેલો છે તો એના પર ટીક કરવાનું આ બે અસર આપીશું એટલે આપણી ભૂલ સુધરી જશે અને ખરેખર છે ઉધાર વેચાણ તો વેચાણ ઉપર ટીક કરીશું અને દેવાદારો દેવાદારોની જગ્યાએ અહીંયા લેણું શબ્દ આપ્યો છે તો એમાં ટીક કરીશું અને જાહેરાત ખર્ચનો એક ચતુર્થાંશ ભાગ આવતા વર્ષે લઈ જવાનો છે તો જાહેરાત ખર્ચ ઉપર ટીક કરીશું બરાબર તો આ રીતે હવાલા ઠીક થઈ ગયા હવે આ દાખલામાં આપણે વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારોના ચાલુ ખાતા અને પાકું શરૂ તૈયાર કરીશું કારણ કે આ દાખલામાં આપણે ચાલુ ખાતા આપેલા છે બરાબર તો વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારોના ચાલુ ખાતા અને પાકું સરવ્યું ચલો સૌથી પહેલા આપણને ઉપાડ આપ્યો છે તો ઉપાડ લખતા પહેલાં આપણે ચાલુ ખાતાની બાકી લખી દેવી પડે તો તમે જુઓ ચાલુ ખાતાની બાકીમાં સૌથી છેલ્લે ધર્મની બાકી આપી છે સત્તર હજાર અને જમા બાજુ કર્મની બાકી આપી છે ચૌદ હજાર બરાબર એટલે ચાલુ ખાતામાં આપણે સૌથી પહેલાં બાકી લખવી પડશે તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ ધર્મની બાકી આપી છે સત્તર હજાર અને જમા બાજુ કર્મની બાકી આપી છે ચૌદ હજાર તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ એક ચાર બાકી આગળ લાવ્યા ધર્મના ખાનામાં સત્તર હજાર અને જમા બાજુ એક ચાર બાકી આગળ લાવ્યા કર્મના ખાનામાં ચૌદ હજાર ત્યાર પછી ઉપાડ આપ્યો છે તો હવે ઉપાડ સૌથી પહેલાં આપણને આપેલો છે સાત પાંચસો અને પાંચ હજાર તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ ઉપાડ કઈ તારીખે કર્યો આપણને ખ્યાલ નથી તારીખમાં ડેશ ઉપાડ ખાતે સાત પાંચસો અને પાંચ હજાર ત્યાર પછી શરૂઆતનો સ્ટોક પંદર હજાર તો વેપાર ખાતાની ઉધાર બાજુ અંદરના ખાનામાં એસી હજાર હવે ખરીદીમાં એક હવાલો છે અને પરત પણ આવે છે એટલે પહેલા એક લાઈન અને પછી બે લાઈન આપણે છોડી દઈશું ત્યાર પછી માલ પરત જમા હવે માલ પરત જમા એટલે એને શું કહેવાય વેચાણ પરત તો વેપાર ખાતાની જવાબ બાજુ પહેલા વેચાણ લખવાનું એની રકમ જયારે આવશે ત્યારે લખીશું એમાંથી માઇનસ પરત ત્રણ હજાર અને એમાં હવાલો પણ છે આપણે અંદર નાખાનામાં લખીશું સત્યાવીસ હજાર ચારસો બરાબર દેવાદારો અથવા લેણું અંદર નામ સત્યાવીસ હજાર ચારસો એમાં એક લાઈન છોડી દઈશું ત્યાર પછી પગાર અઠ્યાવીસ બે સત્તર સુધીનો પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અંદરના ખાનામાં લખીશું તેર હજાર બસો હવે કૌશમાં આપણે એવું છે કે અઠ્યાવીસ બે સુધીનો એટલે એનો મતલબ કે આપણે ફેબ્રુઆરી મહિના સુધીનો પગાર ચૂક્યો છે આપણું વર્ષ એકત્રીસ ત્રણે પૂરું થાય છે એટલે એનો અર્થ એવો થયો કે એક મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે

તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર રૂપિયા બરાબર મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર બારસો રૂપિયા ઇકોતેર સાતસો સાહીઠ તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રો અંદર લખીશું ઇકોતેર સાતસો સાહીઠ હવે એની નીચે જ આપણને યંત્રોનો ઘસારો પણ આપેલો છે છ બસો ચાલીસ અને હવાલામાં પણ ઘસારો છે તો આગળ મેં થિયરીમાં તમને સમજાવ્યું હતું કે જ્યારે તમને કાચા સરવૈયામાં પણ ઘસારો આપ્યો હોય અને હવાલામાં પણ ઘસારો આપ્યો હોય બંને જગ્યાએ ઘસારો કીધો હોય તો તમારે સૌથી પહેલાં શું કરવાનું કે જે તમને કાચા સરવૈયામાં ઘસારો આપેલો છે જૂનો ઘસારો કહેવાય તો એ આપણે માઇનસ કરેલો હોય એટલે આપણે એને શું કરી દેવાનો પ્લસ કરી દેવાનો તો પ્લસ જૂનો ઘસારો છ બસો ચાલીસ એની એક જ અસર એટલે હવે યંત્રોની આપણને કિંમત મળી ગઈ ઇઠ્યોતેર હજાર અને પછી હવાલા માટે એક લાઇન છોડી દો ત્યાર પછી મકાન તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મકાન એસી હજાર એમાં કોઈ હવાલો નથી ડાયરેક્ટ બાર રકમના ખાનામાં લખીશું ત્યાર પછી મજૂરી સોળસો રૂપિયા તો વેપાર ખાતાની ઉધાર બાજુ વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી સોળસો રૂપિયા ત્યાર પછી વીમા પ્રીમિયમ અઢારસો તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ અઢારસો રૂપિયા આપેલ વટાવ બત્રીસો તો એ પણ ત્યાં જ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલ વટાવ બત્રીસો રૂપિયા લોન પર વ્યાજ બારસો તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોન પર વ્યાજ અંદર નાખાનામાં બારસો બરાબર કારણ કે સામે જમા બાજુ જુઓ તો તમને લોન આપેલી હશે ધર્મની લોન ધર્મ ભાગીદાર છે એટલે ભાગીદારની લોન એટલે ગુપ્ત હવાલો થશે એટલે આપણે એને અંદર લખીશું તો લોન પર વ્યાજ અંદર નાખાનામ બારસો એક લાઈન છોડી દો ત્યાર પછી ફર્નિચર સિત્યાસી હજાર તો પાકા સરવૈયામાં મિલકટ લેણા બાજુ ફર્નિચર સિત્યાસી હજાર એમાં કોઈ હવાલો નથી એટલે ડાયરેક્ટ બહાર રકમ ખાનામાં ત્યાર પછી સ્ટેશનરી ખર્ચ સાત હજાર તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચ અંદરના ખાનામ સાત હજાર એના પર આપણે હવાલો ટીક કરેલો છે લેક લાઇન છોડી દેવાની છે ત્યાર પછી જાહેરાત ખર્ચ છત્રીસ હજાર તો એ પણ ત્યાં જ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ અંદરના ખાનામાં છત્રીસ હજાર એમાં પણ હવાલો ટીક કરેલો છે લેક લાઇન છોડી દેવાની છે રોકડ શિલ્લક એકાવન હજાર બસ્સો તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ શિલ્લક એકાવન હજાર બસ્સો અને ચાલુ ખાતું ધર્મ સત્તર હજાર તો આ ધર્મની શરૂઆતની બાકી છે ઉધાર બાકી આપણે શરૂઆતમાં જ લખી કાઢી છે એટલે આપણે એની અસર ઓલરેડી આપી દીધેલી છે હવે જમા બાકીઓમાં જોઈએ તો સૌથી પહેલાં આપણને આપી છે મૂડી એક લાખ ચાલીસ હજાર અને એક લાખ વીસ હજાર તો હવે આ દાખલામાં આપણે ચાલુ ખાતા બનાવેલા છે એટલે મૂડી આપણે ડાયરેક્ટલી ક્યાં લખીશું પાકા સર્વૈયામાં મૂડી દેવા બાજુ તો પાકા સર્વૈયામાં મૂડી દેવા બાજુ મૂડી ખાતા ધર્મ એક લાખ ચાલીસ હજાર કર્મ એક લાખ વીસ હજાર એટલે બાર રકમના ખાનામાં આવશે બે લાખ સાહીઠ હજાર વેચાણ આપણને આપ્યું છે એક લાખ વીસ હજાર તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણ આપણે લખવાનું બાકી હતું તો ત્યાં અંદર લખીશું એક લાખ વીસ હજાર હવે આમાંથી ત્રણ હજાર પરત આપણે ઓલરેડી માઇનસ લખ્યું છે એટલે અંદર જ કેટલા આવશે એક લાખ સત્તર હજાર અને એક હવાલો છે એટલે હજી એક લાઈન છોડી દીધેલી છે ત્યાર પછી માલ પરત ઉધાર હવે માલ પરત ઉધાર એટલે એને શું કહેવાય ખરીદ પરત માલ પરત ઉધાર એટલે એને શું કહેવાય ખરીદ પરત તો વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે ખરીદી લખેલી છે એમાંથી પરત લખીશું એટલે કરીશું જ આવશે હજી એના પર હવાલો છે એટલે એક લાઇન છોડી દેવાની ત્યાર પછી દેવું દેવું એટલે શું કહેવાય લેણદારો તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે લેણદારો અંદરના ખાનામાં લખવાના છે અગ્યાસી હજાર સેવન્ટી નાઇન થાઉઝન્ડ એક લાઇન છોડી દેવાની છે ત્યાર પછી મજૂરીના બાકી દેવા તો મજૂરીના બાકી દેવા એ પણ આપણું દેવું જ છે એટલે એ પણ આપણે પાકા પાકા મૂડી મૂડી દેવા 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 બાજુ બાજુ લખીશું તો મજૂરીના બાકી રૂપિયા ત્યાર પછી ધર્મની લોન તો ધર્મની લોન જમા બાકી આપી છે એટલે એ શું કહેવાય દેવું કહેવાય તો એ પણ આપણે ક્યાં લખીશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખો ધર્મની લોન અંદર આખાના ત્રીસ હજાર હવે જો ધર્મ ભાગીદાર છે ભાગીદારની લોન આપી છે ને આપણે હવાલામાં કશું કીધું નથી તો આપણે કેટલા ટકા વ્યાજ ગણવું પડે છ ટકા તો આપણે અહીંયા કોઈ આપણને તારીખ આપી નથી તો આખા વર્ષનું જ વ્યાજ ગણવું પડશે તો ત્રીસ હજારના છ ટકા કરો તો ત્રીસ હજારના છ ટકા કરશો એટલે કેટલા આવશે અઢારસો રૂપિયા ત્રીસ હજારના છ ટકા કરશો એટલે કેટલા આવશે અઢારસો પણ આપણે જોવા કે આપણે ઉધાર ઉધારબાજની એન્ટ્રી આપી ત્યારે લોન પર વ્યાજની આપણે એક અસર આપેલી હતી બારસો રૂપિયા બરાબર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપણે લોન પર વ્યાજ બારસો લખેલું હતું હવે ટોટલ વ્યાજ આપણે અઢારસો ચૂકવવાનું છે એટલે ટોટલ વ્યાજ અઢારસો ચૂકવવાનું છે એટલા માટે ટોટલ એટલે બાર આવશે અઢારસો રૂપિયા અને મૂડી દેવા બાજુ પણ જે આપણે લોન લખી છે એમાં પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ છસો એટલે બાર આવશે ત્રીસ હજાર છસો અહીં તમે પ્લસ ના કરો અલગથી લખો તો પણ ચાલે ત્યાર પછી મળેલ વટાવ આપ્યો છે છાસઠસો રૂપિયા તો નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ વટાવ છાસઠસો રૂપિયા આપણી આવક કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ અઠ્યાવીસો રૂપિયા તો પાકા સર્વૈયામાં મૂડી દેવા બાજુ બેન્ક ઓવરડ્રાફ્ટ અઠ્યાવીસો રૂપિયા પાકા સર્વૈયામાં મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ અઠ્યાવીસો રૂપિયા અને ચાલુ ખાતું કર્મ ચૌદ હજાર એટલે ચાલુ ખાતાની જમા બાકી આપણે પહેલાં જ લખી દીધેલી છે તો અહીંયા કાચા સરવૈયાની બધી એન્ટ્રીઓ પૂરી થઈ ગઈ હવે હવાલા પહેલો હવાલો છે આખર માલનો સ્ટોક એકવીસ હજાર છે અને એમાં સ્ટેશનરીનો સ્ટોક બે હજાર સમાયેલો છે તો હવે આખર સ્ટોક એકવીસમાંથી બે હજાર તો સ્ટેશનરીનો સ્ટોક છે એટલે માલનો સ્ટોક કહેવાય તો પાકા છેવૈયામાં મિલકત લેણા બાજુ આપણે લખીશું આખર સ્ટોક ઓગણીસ હજાર એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક ઓગણીસ હજાર અને બીજી અસર વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક ઓગણીસ હજાર બરોબર છે માલનો સ્ટોક હોય એની બે અસર એક અસર વેપાર ખાતાની જમા બાજુ અને બીજી અસર પાકા સર્વેયામાં મિલકત લેણા બાજુ હવે જે સ્ટેશનરીનો સ્ટોક છે તો આપણે ચાલુ વર્ષે જે સ્ટેશનરી ખરીદી હશે એમાંથી આપણે શું કરવું પડે માઇનસ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે સ્ટેશનરી ખર્ચ સાત હજાર લખેલો છે તો એમાંથી માઇનસ સ્ટેશનરી સ્ટોક બે હજાર એટલે ચાલુ વર્ષનો આપણો ખર્ચ કેટલો કહેવાય પાંચ હજાર રૂપિયા અને જે બે હજાર રૂપિયા સ્ટેશનરીનો સ્ટોક છે એ પણ આપણી મિલકત કહેવાય તો પાકા સર્વેયામાં મિલકત લેણા બાજુ સ્ટેશનરી સ્ટોક 2000 રૂપિયા ત્યાર પછી બીજો હવાલો યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે તો પાકા જો આપણે યંત્રો જે 71760 ના હતા એમાં આપણે જે જૂનો ઘસારો આપેલો તો એ આપણે ઓલરેડી પ્લસ કરેલો છે એટલે હવે યંત્રોની મૂળ કિંમત કેટલી હતી 78000 હવે એના પર આપણે 10% ઘસારો ગણવાનો છે તો 78000 ના 10% એટલે 7800 તો માઇનસ ઘસારો સાત હજાર આઠસો એટલે બાર રકમના ખાનામાં આવશે સિત્તેર હજાર બસો અને આ જે સાત હજાર આઠસો આપણે ઘસારો ગણ્યો એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્રોનો ઘસારો સાત હજાર આઠસો ત્યાર પછી એક હજારનું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાઈ ગયું છે હવે આપણે ખરીદ પરતમાં ભૂલથી લખ્યું એટલે આપણે ખરીદ પરત લખ્યું એટલે આપણે ખરીદીમાંથી ખોટું માઇનસ કર્યું હવે ખરીદીમાંથી ખોટું માઇનસ કર્યું છે એટલે ખરીદીમાં શું કરવું પડે પ્લસ કરવું પડે તો વેપાર ખાતાની ઉધાર બાદ આપણે ખરીદી લખીશું એમાં પ્લસ ભૂલથી નોધેલ પરત એક હજાર એટલે અઠ્યોતેર હજારમાં એક હજાર પ્લસ કરો એટલે બાર આવશે અગ્યાસી હજાર સેવન્ટી નાઇન થાઉઝન્ડ બરાબર અને જેટલી આપણી ખરીદી વધે એટલા આપણા શું વધે લેણદારો તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાદ જો આપણે લેણદારો લખેલા છે એમાં ભૂલથી નોધેલ પરત પ્લસ કરીશું એક હજાર એટલે બાર રકમના ખાનામાં આવશે એસી હજાર ખરીદીમાં પ્લસ અને લેણદારોમાં પ્લસ આ બે અસર આપી એટલે આપણી જે ભૂલ હતી એ ભૂલ સુધરી ગઈ બરાબર હવે ખરેખર શું છે ઉધાર વેચાણ છે હવે ઉધાર વેચાણ છે એટલે વેચાણમાં શું કરીશું પ્લસ તો વેચાણમાં પ્લસ નહીં નોંધેલ વેચાણ એક હજાર એટલે બાર આવશે એક લાખ અઢાર હજાર અને જેટલું આપણું વેચાણ વધે એટલા આપણા શું વધે દેવાદારો તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે દેવાદારો લખેલા છે એમાં પ્લસ નહીં નોંધેલ વેચાણ એક હજાર એટલે બાર આવશે અઠ્યાવીસ હજાર ચારસો બરાબર એટલે આ હવાલાની આપણે ચાર અસર આપી અને હવે છેલ્લો હવાલો નફા નુકસાન આપણે જાહેરાત ખત છત્રીસ હજાર લખેલો છે તો સૌથી પહેલા તો છત્રીસ હજારના એક ચતુર્થાંશ એટલે ભાગ્યા ચાર કરવાના તો છત્રીસ હજાર ભાગ્યા ચાર એટલે કેટલા આવે નવ હજાર તો માઈનસ અગાઉથી ચૂકવેલ નવ હજાર એટલે બાર આવશે સત્યાવીસ હજાર અને અગાઉથી ચૂકવેલ આપણું લેણું કહેવાય એટલે પાકા સર્વેયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ નવ હજાર રૂપિયા અથવા એના માટે એક જાહેરાત ઉપલક એવો શબ્દ પણ લખી શકાય તો આપણે એ લખીશું નવ હજાર રૂપિયા ચલો બધા હવાલાની અસર પૂરી થઈ ગઈ હવે સ્ટેપ બાય સ્ટેપ ખાતા બંધ કરવાના છે સૌથી પહેલાં તમે વેપાર ખાતામાં નજર નાખો કઈ બાજનું ટોટલ વધારે થાય એવું લાગે છે તો તમે જુઓ કે જમા બાજુનું ટોટલ વધારે થશે તો જમા બાજુ ટોટલ થાય છે એક લાખ સાડત્રીસ હજાર એ ટોટલ આપણે ઉધાર બાજુ લખીશું એક લાખ સાડત્રીસ હજાર એટલે ઉધાર બાજુ ડિફરન્ટ આવશે એકતાલીસ હજાર ચારસો આ એકતાલીસ હજાર ચારસો ડિફરન્ટ ઉધાર બાજુ આવ્યો એટલે શું કહેવાય વેપાર ખાતાની જમા બાકી એટલે કે કાચો નફો તો ત્યાં આપણે લખીશું કાચો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા હવે આને આપણે ક્યાં લાવીશું નફા નુકસાન ખાતાની જમા બાજુ તો નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે લખીશું કાચો નફો કૌશમાં વેપાર ખાતેથી લાવ્યા એકતાલીસ હજાર ચારસો હવે ટોટલ કરીશું તો ઉધાર બાજુનું ટોટલ વધારે થશે નફા નુકસાન ખાતામાં ટોટલ કરીશું તો ઉધાર બાજુનું ટોટલ વધારે થશે એકસઠ હજાર તો એ ટોટલ આપણે ક્યાં લખીશું જમા બાજુ બરાબર એ ટોટલ આપણે ક્યાં લખીશું જમા બાજુ અને એમાંથી જમા બાજુ બધું માઇનસ કરીશું એટલે ડિફરન્ટ આવશે તેર હજાર તો અહીંયા તમે જુઓ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુનું ટોટલ વધારે થયું અને જમા બાજુ ડિફરન્ટ આવ્યો એટલે એને કહેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાકી તો ત્યાં આપણે લખીશું ચોખ્ખી ખોટ કૌસમાં નફા નુકસાન હવે એને આપણે ખ્યાલ આવીશું નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ ચોખ્ખી ખોટ તેર હજાર રૂપિયા બરાબર હવે તમે જો આ દાખલામાં નફા નુકસાન ફાળવણી ખાતામાં કોઈ હવાલો આવતો નથી એટલે ઘણા લોકો શું કરે છે કે નફા નુકસાન ફાળવણી ખાતું નથી બનાવતા પણ જે નફા નુકસાનમાં નફો આવે એને ત્યાં જ વેચી દેતા હોય છે પણ આપણે એને અહીંયા બનાવીશું તો આપણી બે એન્ટ્રી વધી જાય બરાબર અને એમાં બે એન્ટ્રી અહીંયા વધી જાય એટલે એના માર્ક્સ તમને પ્રોપર મળતા હોય છે એટલે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું છે યાદ રાખવાનું તો હવે અહીંયા ટોટલ ઉધાર બાજુ તેર હજાર એ ટોટલ આપણે જમા બાદ લખીશું તેર હજાર એટલે વહેંચણી પાત્ર ખોટ બરાબર કેટલી આવી તેર હજાર હવે આપણે શરૂઆતમાં નફા નુકસાનનું પ્રમાણ શોધ્યું હતું બરાબર આપણને કીધું હતું કે ભાગીદારો કયા પ્રમાણમાં નફા નુકસાન વહેંચે છે મૂડીના પ્રમાણમાં તો એમની જે મૂડી હતી એક ચાલીસ અને એકવીસ એનું આપણે પ્રમાણ શોધ્યું હતું કેટલું આવ્યું હતું સાત જેમ છ તો આપણે આ તેર હજાર રૂપિયાના સાત જેમ છના પ્રમાણમાં વહેંચીએ કેટલા હવે સાત હજાર અને છ હજાર ઓકે તો એ સાત હજાર ને છ હજાર વહેંચણી પાત્ર ખોટ છે અહીંયા જમા બાજુ આવી તો આપણે એને ક્યાં લઈ જઈશું ચાલુ ખાતાની ઉધાર બાજુ તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ નફા નુકસાન ફાળવણી ખાતે વેચણી પાત્ર ખોટ સાત હજાર અને છ હજાર હવે ચાલુ ખાતામાં જુઓ ટોટલ કરો તો કઈ બાજનું વધારે થાય છે તો પહેલાં ધર્મમાં જુઓ તો ઉધાર બાજુનું જ વધારે થશે બરાબર કારણ કે જમા બાજુ તો કોઈ એન્ટ્રી જ નથી તો ઉધાર બાજુ ટોટલ કેટલું જોઈએ એકત્રીસ હજાર પાંચસો એ ટોટલ આપણે અહીં લખી નાખીએ છીએ એકત્રીસ હજાર પાંચસો એટલે બાકી આગળ લઈ ગયા એકત્રીસ હજાર પાંચસો જ્યારે કર્મમાં ઉધાર બાજુ બે એન્ટ્રી આવી છે છ પાંચ અગિયાર હજાર પણ આ બાદ તમે જુઓ ચૌદ છે એટલે જમાબાજનું ટોટલ થયું ચૌદ હજાર એ ચૌદ હજારમાંથી અગિયાર હજાર માઇનસ કરે ડિફરન્ટ કેટલો આવ્યો ત્રણ હજાર તો ત્યાં લખીશું બાકી આગળ લઈ ગયા તો આમ ધર્મ જે છે એની આપણને ઉધાર બાકી મળી છે અને કર્મની કઈ બાકી મળી છે જમા બાકી તો કર્મની જે જમા બાકી છે એ આપણે પાકા શ્રેયમાં મૂડી દેવા બાજુ લખીશું ચાલુ ખાતું કૌશમાં કર્મ ત્રણ હજાર અને ધર્મની જે ઉધાર બાકી છે એ આપણે મિલકત લેણા બાજુ લખીશું ચાલુ ખાતું કૌશમાં ધર્મ એકત્રીસ હજાર પાંચસો હવે આપણે પાકાશ્રેયા ટોટલ કરીશું તો સૌથી પહેલાં મૂડી દેવા બાજુ જુઓ કે એમની મૂડી છે બે લાખ સાહીઠ હજાર પ્લસ ત્રણ હજાર પ્લસ એંસી હજાર પ્લસ સાતસો પ્લસ ત્રીસ છસો પ્લસ અને પ્લસ બારસો એટલે ટોટલ આવશે ત્રણ લાખ હજાર ત્રણસો અને મિલકત લેણા બાજુ સિત્તેર હજાર બસો એંશી હજાર સિત્યાસી હજાર અઠ્યાવીસ હજાર ચારસો એકાવન હજાર બસો ઓગણીસ હજાર બે હજાર નવ હજાર એટલે અને એકત્રીસ પાંચસો એટલે ટોટલ આવશે ત્રણ લાખ ઇઠ્યોતેર હજાર ત્રણસો તો આમ પાકા સર્વેની બંને બાજુનું ટોટલ કેવું થઈ ગયું સરખું થઈ ગયું ઓકે તો આ રીતે વ્યવસ્થિત રીતે પહેલાં હવાલા ટીક કરી લો ત્યાર પછી કાચા સેવેની એની એન્ટ્રી લાઇન સર આપો અને ત્યાર પછી હવાલાની અસર બરાબર આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જશો તો જ દાખલાના જવાબ આવશે ખાસ હવે થોડાક જ દાખલા સ્વાધ્યાયના બાકી છે તો જોડે જોડે તમારે સ્વાધ્યાયના દાખલા તો ગણવાના જ છે સાથે સાથે ઉદાહરણો પણ ગણવાના ચાલુ કરી દેજો અને એમાં કોઈ પણ જગ્યાએ ડિફિકલ્ટી હોય ખબર ના પડે તો મારા વોટ્સઅપ નંબર ઉપર તમે વોટ્સઅપ કરીને મને પૂછજો તો હું તમને એનું સોલ્યુશન આપીશ ઓકે થેન્ક યુ